સુરત મહાનગરપાલિકામાં ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્ય હેમાલી બોધાવાળાનો આજરોજ જન્મદિવસ હોય જેણે કોરોનાની મહામારી વચ્ચે અનોખી રીતે જન્મદિવસ મનાવ્યો હતો. પરપ્રાંતિઓને રેલવે સ્ટેશન સુધી મૂકવા જનાર ડ્રાઈવરોને પીપીટી કિટનું વિતરણ કરી તેઓના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી હતી. નમસ્કાર, હેમાલી બોગાવાલા, સુરત મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ કમિટી ચેરપર્સન. જ્યારે ટ્રાન્સપોર્ટેશનમાં બસ દ્વારા આપણે સુરતમાંથી પરપ્રાંતિઓ આજે રેલવે સ્ટેશન દ્વારા ટ્રેન દ્વારા પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે એ બસ માટે એ લોકોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા માટે આપણે બસ અને ડ્રાઈવરોનો ઉપયોગ કરી રહ્યા છે. અને ડ્રાઈવરોને પણ ખાસ કરીને જે રહીશો છે કે બસમાં બેસનાર જે મુસાફરો છે એના સંક્રમણમાં નહીં આવે અને એનાથી વધારે લોકોને આ કોરોના નામની મહામારી નહીં ફેલાય એ હેતુથી આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં નક્કી કર્યું કે હું પણ એક કોરોના વોલેન્ટિયર છું અને મારે પણ આ યુદ્ધમાં એક સૈનિકની જેમ જ્યારે મારા ડ્રાઈવરો કામ કરી રહ્યા હોય, આ સુરત શહેર સમગ્ર કામ કરી રહ્યું હોય, ત્યારે એક સેવાના ઉદ્દેશ્ય સાથે આજે એમને પીપીપી કિટનું મેં વિતરણ કરવાનું નક્કી કર્યું જેથી એ લોકો પણ સેફ રહે અને સુરક્ષિત રહે. સમગ્ર સુરત, સમગ્ર રાજ્ય અને સમગ્ર વિશ્વમાં આ મહામારીથી આપણે જીતી જઈએ. અત્યારે હાલમાં 40-50 જેટલી આપણી બસો સુરત રેલવે સ્ટેશનના ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેવાઈ રહી છે, એટલે આપણે 50 જેટલા ડ્રાઈવરોને આપણે આ પીપીપી કિટનું વિતરણ કરી રહ્યા છીએ.